शरणाम्बुज निर्भर भक्तः संसारात् चिरात् भव मुक्तः सेन्द्रिय मानस नियमादेवं द्रक्ष्यसि निज हृदयस्थं देवम् भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते संप्राप्ते सन्निहिते काले कहि नहि रक्षति डोकृन् कर्णे गुरुना चरण कमल पर निर्भर एवा हे भक्त मन ने इंद्रियों परना संयम द्वारा संसार माथी तरत ज मुक्त था तारी हृदय गुहा मा वस्ता प्रभु ने तू अनुभवशे ओ डिवोटी ऑफ द लोटस फीट ऑफ द टीचर मे यू बिकम लिबरेटेड सून फ्रॉम द संसार थ्रू द डिसिप्लिन ऑफ द सेंस ऑर्गन्स एंड द माइंड यू विल कम टू एक्सपीरियंस बिहोल्ड द लॉर्ड दैट ड्वेल्स इन योर ओन हार्ट બહિરંગ સાધના શ્લોક 27માં બતાવી અંતરંગ સાધના શ્લોક 30માં બતાવી આ બહિરંગ અને અંતરંગ સાધના મિકેનિકલ ના થવી જોઈએ યંત્રવત ના થવી જોઈએ ઉલ્લાસપૂર્વક અને અવેરનેસપૂર્વક થવી જોઈએ બે ચીજ મેં કીધી છે ઉલ્લાસ અને અવેરનેસ અને આ ઉલ્લાસ છે કે નહીં અવેરનેસ છે કે નહીં એ ચેકિંગ કરતા રહેવું જોઈએ સાધકે આત્મનિરીક્ષણ કરતા રહેવું જોઈએ નજર હટી દુર્ઘટના ઘટી નજર જરાક તમારા પરિણામ પરથી હટે ને દુર્ઘટના ઘટે એટલે કોન્સ્ટન્ટ ચેકિંગ ઇઝ નેસેસરી અને આ કોન્સ્ટન્ટ ચેકિંગના જે પ્રક્રિયા છે એમાં ગુરુ સિવાય કોણ મદદ કરી શકે આપણે તો ચેકિંગ કરીએ એમાં પણ રોંગ કન્ક્લુઝન નીકળે માતે કોઈ હોવો જોઈએ જે આપણે ડિવાઇન એક્સપિરિયન્સને બી કચરાપટ્ટી કહી દે આત્મજ્ઞાન અને કેવળ જ્ઞાનની વચમાં છે અને ગુરુ આપનું ચેકિંગ એમ કે છે અને આપના ઉપર ગુરુ એ આપનું ચેકિંગ કરીને કહે છે કે નથિંગ ભ્રમ સિવાય કાંઈ નથી યાર આપણે દોડ્યા થવા ગયા આવું દેહને આત્મા બે ફાટ અનુભવાય છે આપ કહો તે માનું અને આપણે એમ થાય કે સ્વભાવની જેમ આપણે કહે છે કે તથાસ્તુ ધન્યવાદ એના બદલે આપણે કહી દીધું કચરાપટ્ટી એટલે નજર હટી હા બરાબર યાદ રાખજો જરાક બી પરિણામ ઉપરથી નજર હટે બધી શુભ ક્રિયાઓ ચાલતી હશે એમાં એમાં કોઈ ડિફોલ્ટ નહીં હોય પણ પરિણામ ઉપરથી નજર હટી કાંઈ ને કાંઈ ભીતર એક્સિડન્ટ થશે એટલે યુ નીડ સમ ડિવાઇન પાવર ચેકિંગ યુ ઓલવેઝ એટલે અહીંયા સ્ટાર્ટ થાય છે ગુરુ ગુરુઝ હેલ્પ ગુરુ સાનિધ્ય એટલે મોક્ષની વાત જ્યાં આવે ને ગુરુ આવવાના જ ધર્મમાં ના હોય અર્થમાં ના હોય કામમાં ના હોય પણ મોક્ષની વાત આવે અને ગુરુ ના હોય એ બને નહીં આમ તો શંકર જ્ઞાન માર્ગી કહેવાતા ભક્તિ માર્ગી ભક્તિ સ્તોત્ર રચ્યા છે ખરા રચ્યા છે પણ આમ ઓવરઓલ જ્ઞાન માર્ગી ગણાતા પણ મોક્ષની વાત આવે તો ગુરુ પણ એમાં કયો બી કોઈ પણ માર્ગ હોય પણ જે સિદ્ધાંત છે એ તો સિદ્ધાંત જ છે તો અંતિમ શ્લોક મોક્ષમાં ઇઝ બ્લેસિંગ Whom is he blessing? Guru Charanam Bhuj Bhakta. Hey Bhakta, hey devotee, may you be liberated by following your Guru's Agna. Final note of advice up is a final note. Panaram Tawe. સામ સામે ઉતરવાનું છે રમી બમી રમીએ તો એમને ક્યાં ચારને ભેગા કરું સત્યો રમાડવા માટે બે જણમાં ચલાવી લઉં છું હવે તો તું ઉતરે છે એકો હું ઉતરું છું ગુલામ કોનો હાથ થાય તો કે એકાવાલાનો થાય પરંતુ આ ગુલામ છે ને હુકમનો છે કોનો હાથ થાય ગુલામ વાળા હુકમનો ગુલામ બનશે ને તું તો બધે તું જીતશે પણ હુકમનો થવો જોઈએ હે બાયડીનો નહીં
પૈસાનો નહીં, હુકમનો. એટલે ભગવાનનો, સદગુરુનો દાસ બનશે ભક્ત. અહીંયા ભક્તને આશીર્વાદ આપ્યા છે. એટલે એ ભક્ત હશે તો એ કોઈ પણ મોહની બાજી એ જીતી લેશે. એટલે અહીંયા કીધું કે ગુરુ આજ્ઞામાં જે થાય આસક્ત, ત્વરાથી થાય તે મુક્ત. ગુરુ આજ્ઞામાં જે થાય આસક્ત, તે જ થાય ત્વરાથી મુક્ત. તો એના માટે શું કીધું છે જોઈ લે. ગુરુ ચરણામ બુજ, ગુરુના ચરણ કમલમાં ના નિર્ભર ભક્ત. હે નિર્મલ ભક્ત, સંસારાત અચિરાત સંસાર સાગરથી ત્વરાથી તું મુક્ત થા. અચિરાત તો હવે તમે જાણો છો, તત્ક્ષણ તત્કાલ તું મોક્ષ પામ. ગુરુ ઇઝ ધરતી પરના ગોવિંદ. ગોવિંદ જો ધરતી પર આવે તો એક ગુરુનું સ્વરૂપ લઈને જ આવે. વિનોબાજી એ બહુ સુંદર લખ્યું છે કે ગુરુ જ્યાં શ્વાસ લે ત્યાં વાસ મળે ને તેનું મુક્તિ થાય. ગુરુ જ્યાં શ્વાસ લે એ વાતાવરણમાં પણ જો વાસ મળે તો સમજવાનું કે હવે છૂટવાના પૂરેપૂરા ચાન્સીસ. મને તો બહુ જ ગમે છે આ, ગુરુ જ્યાં શ્વાસ લે ત્યાં મને વાસ હો, ગુરુ જ્યાં શ્વાસ લે ત્યાં મારો વાસ હો. તો એ પાછા કેટલાકને મહાવીદશ ક્ષેત્ર જવું છે પાછું. ગુરુ અહીંયા શ્વાસ લે છે એને મહાવીદશ ક્ષેત્ર જવું છે. ઠીક છે, તો એ બી બતાવશો. પણ આમ મોક્ષ માર્ગ અહીંયા છે. સ્પર્શ વિના, સ્પર્શ વિના જે આશીર્વાદ આપી શકે તે ગુરુ. યુઝલી પેલું માતા પર હાથ મૂકે તો આશીર્વાદ, પણ જે ખાલી તમારી સામે દ્રષ્ટિ કરીને તમને આશીર્વાદ આપી શકે, આ તો બહુ દૂરની વાત છે. તમને યાદ કરીને તમને આશીર્વાદ મોકલી શકે, દ્રષ્ટિ પણ નહીં. હાથ તો બહુ દૂર દૂરની વાત છે અને એના ચાન્સીસ બહુ ઓછા ઓછા પણ છે. સમુદાય મોટો થાય તો કેવી રીતે હાથ આપ્યા કરે માતા પર? દ્રષ્ટિથી, દ્રષ્ટિથી નહીં, સ્મરણથી. અને એનો અહેસાસ તમને થયા વિના રહેશે જ નહીં. એવી નિર્મલ પરિણિતિ થશે તમને થાય ત્યાં આશીર્વાદ અપાતા હશે. બહુ પુણ્ય કેરા પૂંજતી ગુરુ મળે. શુભ ઋણાનુબંધ હોય તો ગુરુ પર પ્રેમ જાગે. નહીં તો તમે લાગે આ અમારા ગુરુ છે, પણ કંઈ થતું નથી, કુછકુછ નહીં હો રહા હે, પણ આ અમારા ગુરુ છે. નહીં, બહુ પુણ્ય કેરા પૂંજતી ગુરુ મળે અને અત્યંત શુભ ઋણાનુબંધ હોય તો ગુરુઓ માટે લાગણી જ થયા કરે, પ્રેમ જાગે. ગુરુની ઓળખાણ થાય તો શ્રદ્ધા થાય, અને સમર્પણ આવે તો ઝુકાઈ જવાય, અર્થાત અર્પણતા આવે. પુણ્ય, પ્રેમ, શ્રદ્ધા, અર્પણતા. પુણ્યથી મળે, ઋણાનુબંધથી પ્રેમ જાગે, ઓળખાણથી શ્રદ્ધા જાગે, અને ઝુકવાથી અર્પણતા જાગે. સમજ્યા આખો આ ક્રમ? ક્યાં છો તમે જોઈ લેજો. પરમેશ્વર બુદ્ધિ જાગે, એટલે કે વાહે, એક વાવ ફેક્ટર આવે ગુરુનું સ્મરણથી, ગુરુના દર્શનથી, ગુરુના શ્રવણથી. એક વાવ ફેક્ટર, રાઈટ ફેક્ટર નહીં. તમે સાચા છો, તમે સચ્ચમ, એ તો બરાબર જ છે, તો સાચા, પણ વાવ જાગવું જોઈએ, તો પેલું સંસારનો વાવ તૂટશે. તો દેટ ઇઝ, ગુરુને શોધજે, ગુરુને ધારજે. ગુરુને શોધવામાં શું જોવાનું? હું કઈ આખું સમજાવવાનું નથી હમણાં. ગુરુ યોગ્ય જે ગુણ સંપત્તિ કીધી છે શાસ્ત્રમાં, એ એનામાં તને લાગે છે કે નહીં, તને એનામાં લાગે છે કે નહીં, એ તારે ચેક કરવાનું. અને જેનામાં તને આ ગુણ સંપત્તિ દેખાય છે, લાગે છે, એના પ્રત્યે તને શુભ ઋણાનુબંધ છે કે નહીં, ન તો નહીં થાય એને ગુરુ ન ધરાય. કારણ કે ગમે તેટલું હોય પણ અંદરથી પેલું પેશન જ ન જાગતું હોય તો આ કંઈ કંઈ PhDનું રિસર્ચ નથી કરવાનું એનું. આમાં એક રોમેન્ટિક અફેર કરવાનો છે, એના માટે તને કંઈ થાય જ નહીં તો કેવી રીતે થાય?
આના ઉપર એને સ્ટડી નથી કરવાનું કે આ સમયે સંભાવમાં હતા 2+2=4. આનાથી કંઈ ન થાય. એટલે એનામાં ગુણ સંપત્તિ હોય ને તને દેખાય પણ તને એવું શુભ ઋણાનું બંધ આમ થ્રોબ જ ના આવતો હોય તો તું એમને સત્પુરુષ માની શકે, સંત પુરુષ માની શકે, પણ સદગુરુ તરીકે ધારી ન શકે. અને તને ફાવશે બી નહીં, તારું ખોટો ખોટો મોક્ષ માર્ગ લાંબો થઈ જશે, કારણ કે નથિંગ વિલ હેપન ફોર સો મચ ટાઈમ. એટલે તું ગુરુની યોગ્ય જે ગુણ સંપત્તિ છે કે નહીં એ શોધજે. શુભ ઋણાનું બંધ એના માટે જાગતો હોય તો એને ગુરુ તરીકે ધારજે. ગુરુ તરીકે એને ધાર્યા પછી એના આત્મદશાને ઓળખજે. એ ઓળખ્યા પછી એમના પ્રત્યે અનન્ય ભાવ કરજે. અને અનન્ય ભાવ આવ્યા પછી તેઓએ સંમત કરેલું સર્વસંમત કરજે. આટલું જેનામાં હોય તેને આ આશીર્વાદ અપાયા છે. ગુરુ ચરણામ ભજ નિર્ભર ભક્ત એનો ત્વરાથી મુક્ત થાય છે. એટલે આટલું જે મેં કીધું એ ખાલી ભક્ત શબ્દનું વિવેચન કર્યું મેં. આટલું કર્યું તો ભક્ત, અને પછી તો કલ્યાણની પરંપરા શરૂ થાય છે. એટલે નેક્સ્ટ શ્લોકમાં કીધું, સેન્દ્રિય માનસ નિયતમાં એવમ દ્રશ્યસી નિજ દ્રશ હૃદયસ્ત એવમ. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા જે હિતોપદેશી છે એમના પ્રત્યે સમ્યક પ્રતીતિ અને અચલ પ્રેમ થયું તો હવે તું શું કરજે કે તું આજ્ઞા પાલન કરજે. કારણ કે આજ્ઞા પાલન કરવાથી ઓટોમેટિકલી સંયમિત થશે તારું જીવન, અને તારો ઉપયોગ ઓટોમેટિકલી અંતર્મુખ થશે. અને એ અંતર્મુખ થતાં, કારણ કે આજ્ઞા પાલન કરવાથી દોષ ઘટશે અને ગુણ વધશે, એટલે એમ કરતાં 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 તારું ચિત્ત શુદ્ધિ થશે, તારો ઉપયોગ ભીતર વળશે, તારી ઉર્જા પણ ભીતર વળશે, અને નિજ પદ નિજ માહી લયું આમ તું બોલશે કે મને જે જોઈતું હતું તે વસ્તુ મને મારામાં. એટલે અહીંયા કીધું ભીતર મળશે, તો અહીંયા કરને તને મોક્ષ મળશે એમ નથી કીધું. તને એ પરમ તત્વનો અનુભવ તારી ભીતર થશે. નિજ પદ નિજ માહી લયું, તુજમાહી પણ નહીં, સદગુરુમાં નહીં, તારા હૃદયમાં તને ભાસશે એ દૈવમ. બહુ સરસ વાત કરી. કબીરનું પણ આ જ સૂર. ઘણા ઘણા મહાપુરુષો જે મિસ્ટિક્સ હતા અને અનુભવની વાત કરતા એ કે જ્યારે મળે છે ત્યારે ખબર પડે છે કે પોતાના ખિસ્સામાંથી મળ્યું. ગમે તેટલું બહાર શોધ્યું, ગમે તેટલી તીર્થસ્થાનોમાં જોયું, કેટલું એ ગુરુ આપશે એમ માન્યું, પણ અંતે ગુરુ કૃપાથી મળે છે તારા જ ખિસ્સામાંથી. આ જ અનુભવ પર બધા પહોંચે છે એ વાત અહીંયા કરી. સી ઇટ ઇઝ લિટલ ડિફિકલ્ટ, આઈ અગ્રી, બટ નોટ ઇમ્પોસિબલ. ઇટ ઇઝ લિટલ ડિફિકલ્ટ બીકોઝ અનાદિતિની જે ઉલટી ટેવ પાડી છે એ ટેવને ઇરેઝ કરવા માટે થોડું ડિફિકલ્ટી પડે છે. કામ તો બહુ સરળ છે, પણ ઉલટું જ તમને અભ્યાસ હોય તો એ ઉલટામાંથી ચટ્ટું થવું એ થોડું ડિફિકલ્ટ પડે છે. પણ ડિફિકલ્ટ છે પણ ઇમ્પોસિબલ નથી. જોર્જ બર્નાર્ડ શોને બસ આ તો પતી ગયો છે. ટાઈમ હોય એટલે ગપ્પા મારું. કેટલો ટાઈમ છે? 2-3 મિનિટ છે, તો 2-3 મિનિટ ગપ્પા મારી દે છે. પછી તો કાલે તો મોડા જ ઉઠવાનું છે ને, 5-6 વાગે ઉઠવાનું છે. એટલે દરરોજ 4 વાગ્યામાં ઉઠતા, કાલે તો 5:30 ઉઠો તો બી ચાલે એવું છે. જીબી જોર્જ બર્નાર્ડ શોને એક વખત એક જેલમાં મુલાકાતે બોલાવ્યા હતા, તો એ આવ્યા અને જેલનું બધું જોતા હતા ને બધું. અને સડનલી ત્યાંના જેલરે કીધું કે તમારે થોડું કંઈક પ્રવચન આપવાનું છે. હી વોઝ નોટ પ્રિપેર્ડ ફોર સમ વક્તવ્ય એન ઓલ, બટ હી વોઝ અ સ્માર્ટ ગાય. એટલે સ્ટેજ બેજ બનાવી દીધેલું, બધી એમની જાન વિના સ્ટેજ બનાવ્યું હતું. બધા કેદીઓ બેસી ગયા હતા, ત્યાં માઇક બાઇક હતું, પોડિયમ બોડિયમ વગેરે જે. અને એ આમ રૂમમાં એન્ટર થાય ત્યારે એને કહેવામાં આવે છે કે તમારે કંઈક બોલવાનું છે. એટલે એ જ્યારે સ્ટેજ પર ચડતા હતા ને, તો સ્ટેજ પર ચડતા ચડતા એ લપસ્યા, અને લપસ્યા એટલે બહુ વિયર્ડ આકારમાં એ આમ ઢળ્યા, પણ પડ્યા નહીં, પણ થોડા વિયર્ડ આકારમાં ઢળ્યા બીકોઝ લપસ્યા. અને પછી તરત જ બેલેન્સ આવી ગયું અને પાછા ચડીને સ્ટેજ પર ગયા. પણ એટલી વારમાં ઓડિયન્સમાં થોડા લોકો હસવા લાગ્યા, કારણ કે આવું કંઈ બી વિયર્ડ થાય તો એકવાર તો કોઈની ટ્રેજેડીમાં આપણે પહેલાં તો કોમેડી જ દેખાય,
પછી આપણે થાય કે નો નો વી હેવ ટુ બી સેન્સિટિવ ટુ અધર્સ પ્રોબ્લેમ. ચલો મને કોઈ પણ તમારી સામે આમ આમ ભાગતું ભાગતું જતું હોય ને એકદમ કેલાની છાલ આવે ને પહેલાં લપસે, તમને હસવું આવે છે? એનાને ફ્રેક્ચર થઈ ગયું. પણ કે બાપા, એવું જ એક અનાદિના સંસ્કાર છે કે કોઈની ટ્રેજેડીમાં પહેલાં કોમેડી સૂજે છે અને પછી તરત જ અમને જાગૃત થઈ જાય. હા, પછી કે ઓ વાગ્યું નથી ને, પણ એકવાર તો જરાક હસવું આવી જ જાય. તમે જો અહીંયા બી સમજો કોઈ આરતી કરવા આવતો હોય, જરા લપસ્યો હોય તો પહેલાં તમને સ્લાઇટ હસવું આવી જશે અને પછી તમે તરત એની મદદ કરવા બી દોડશો તો થોડી જરા સભામાં હાંસી થઈ ગઈ. સો હી વેન્ટ ઓન ધ સ્ટેજ, પોડિયમ પર ગયા, માઇક હાથમાં લીધું અને કીધું, આઈ હોપ યુ હેવ ગોટ ધ મેસેજ. એટલું જ કીધું, બેસી ગયા. બધા વિચારો કે વોટ મેસેજ? તો કે જીવનમાં એવા ઘણા પ્રસંગ બનશે કે યુ વિલ સ્લીપ, તરત બેલેન્સ ખેંચી લેજો, પડી નહીં જતા, પતન નહીં પામતા, પતિત નહીં થતા. જો પડ્યા તો જેલ ભેગા થશો અને પછી વચમાં કહેતા નહીં કે હવે ક્યારે છૂટીશ, ક્યારે છૂટીશ, હવે એ જેલ ભોગવવી જ પડશે. એટલે લપસ્યો તો બી પડતા નહીં. અને જ્યારે અબ્રાહમ લિંકનને પૂછવામાં આવ્યું કે તમે આટલા સક્સેસફુલ કેવી રીતે બન્યા, તો કે વન્સ આઈ વોઝ ગોઈંગ ન્યૂ હેમ્પશાયર અને ત્યાં જતો હતો અને એકદમ ઠંડીની સિઝન હતી, બહુ ઠંડી હતી અને ત્યાં એટલો બધો પવન વાતો હતો કે એક ફૂલ આખું ઝૂકી જતું હતું. એ ફૂલ ઉપર એક મધમાખી બેઠી હતી અને એકદમ હવાનું ઝોકું આવ્યું અને ફૂલ આખું નમી ગયું, તો પણ એ મધમાખી એને ટાઇટલી પકડી રાખે છે, ઉડી જતી નથી. એટલે ગમે તેવા પ્રસંગમાં પણ ગુરુના ચરણોને છોડતા નહીં, ગમે તેટલા પેલું પવનના કારણે, મિથ્યાત્વ કે દર્શન મોહ કે કોઈ પણ કર્મના કારણે થોડું ઝૂકી જાય ને આત્મા, તો પણ ગુરુના ચરણને જે છોડતું નથી એનું ત્વરાથી મોક્ષ થાય છે. અસ્તુ.